પાટણ ખાતે વિશાળ રેલી અને શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી પાટણ પ્રગતિ મેદાન ખાતે શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણી જગદીશ ઠાકોર યુવરાજસિંહ જાડેજા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના ટોચના નેતાઓએ ભાજપ પર કર્યા આગ્રા પ્રહારો પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈને તેમનું સમર્થન મેળવવા પ્રચાર વગવંતો બનાવ્યો છે ત્યારે ભાજપ પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મંગળવારે શક્તિ પ્રદર્શન સાથે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજરોજ પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારે ચંદનજી ઠાકોરે પણ શક્તિ પ્રદર્શન સાથે પાટણ કલેક્ટર કચેરી ખાતે તેમની ઉમેદવારી નોંધાવી હતી પાટણ લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે સવારે દેવી કાલિકા માતાજીના દર્શન કરી પાટણ કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી પ્રગતિ મેદાન સુધી ખુલ્લી જીપમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી યોજી હતી જ્યાં પ્રગતિ મેદાન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સભામાં શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર બળદેવજી ઠાકોર સદારામ બાપા આશ્રમના દાસ બાપુ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પાટણ શહેર પ્રમુખ દીપક પટેલ પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જંગી બહુમતીથી જીતાડવા સિંહ ગર્જના કરી હતી આ પ્રસંગે શક્તિસિંહ ગોયલે સ્વર્ગસ્થ સંત શ્રી સદારામ બાપાને યાદ કરી ચંદનજી દ્વારા સદારામ બાપામાં ભક્તિ અને સેવાને યાદ કરી હતી શક્તિસિંહ ગોહિલે વિશાળ જળમેદીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે લોકો મહાન છે કોઈ શખ્સ કે પક્ષ મહાન નથી સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે એ ન ભૂલવું જોઈએ આંબા પર કેરી આવે તો આંબો નીચે નમે તેમ સત્તા મળે તો વધારે વિનમ્ર થવું જોઈએ નમીને ચાલવું જોઈએ પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકારથી કોઈ બોલે છવ્વીસે છવ્વીસ જીતીશું પાંચ પાંચ લાખથી જીતીશું આ અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી તેનો પણ નહોતો ટક્યો તો આ ભાજપનો ક્યાંથી ટકશે લોકતંત્રમાં અહંકાર નહીં વિનમ્રતા જોઈએ એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર રાધમપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શુભ મુહૂર્તમાં પાટણ કલેક્ટર કચેરી પહોંચી પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ સરસ મજાની આજની રેલી સવારે વેલા ઘર થી નીકળ્યો મારી દીકરીએ મને કોમ કર્યો મા અંબાજી ના આશીર્વાદ લીધા સદારામ બાપાના ચરણે પડ્યો નગર દેવી મા કાળી ના દર્શન કર્યા નવદાગીરી બાપુ ના ચરણ માં ઝુકાવી અને અનાવારા ના દરવાજાથી રેલી પ્રસ્થાન કરી અને આપની સૌની વચ્ચે આવ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનો છું આભાર માનું છું માન્ય આપણા સૌના લાડીલા પ્રમુખ સાહેબ શક્તિભાઈ અને જગદીશભાઈ આ બે નું નામ લઈ આપણે અને આપણે એક વિનંતી કરવા માટે ઉભો થયો છું આપે મને સાથે સાત વિધાનસભામાં ખૂબ લાટ પ્રેમ ઉત્સાહ કોઈ તિલક કર્યું કોઈ ઘોડે ચડાયો કોઈ બેન્ડવાજા સાથે મારા વધામણા કર્યા ખૂબ પ્રેમ આપ્યો છે મને લડાયો મેં કલ્પના કરી કે હું પાટણની લોકસભા લડું પણ બે હજાર સત્તર થી 22 હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સાધુ સંતોના આશીર્વાદ થી તમારા બધાના આશીર્વાદ થી ચૂંટાયો અને બે હજાર બાવીસ માં ખુબ નજીબ વટે હું બે હજાર જેટલા સામાન્ય મતે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા આજુબાજુના વિસ્તાર નો ઉમર લાયક દાદા પરિવારના મેમ્બરો સગા વાલાના મેં સિત્તેર સિત્તેર વર્ષના ઉંમરના વડીલના આંખમાંથી મેં આંસુ પણ જોયા લોકોને મેં રડતા જોયા પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે એવો મને એસાસ થાય છે કે ચંદનજી ઠાકોર તમને જે બે હાજર બાવીસ થોડા મતે જે હરાયા થઈ ગુજરાત ની ગાદી તમને નથી મોકલવા પણ દિલ્હી ની ગાદી મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા